ટીવાયમાં આપણે ઇકોનોમિક્સની અંદર જેમ એસવાયની અંદર આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સ હતું એ જ રીતે ટીવાયની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટ ઇકોનોમિક્સનો એક પાર્ટ છે. બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે શું? સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે અત્યારના જે બિઝનેસ સિચ્યુએશન છે, જે માર્કેટ સિચ્યુએશન છે, એ માર્કેટ સિચ્યુએશન ઉપરથી બિઝનેસની અંદર એટલે કે આપણું જે કાંઈ ફેક્ટરી છે, કારખાના છે કે જે કાંઈ યુનિટ છે, એ યુનિટની અંદર કેવું એન્વાયરમેન્ટ હોવું જોઈએ અને કયા કયા એન્વાયરમેન્ટલ પ્રશ્નો આવે છે, કયું કયું એન્વાયરમેન્ટ લેવલ હોય છે અને એમાં જેમ બિઝનેસની અંદર પ્રોડક્શન, સેલિંગ, માર્કેટિંગ એ બધું જરૂરી છે, એવી જ રીતના બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે એના મેક્રો, માઇક્રો, ઇન્ટરનલ ફેક્ટર, એક્સટર્નલ ફેક્ટર, ટેક્સ ફેક્ટર, ફાઇનાન્સ ફેક્ટર, ઇન્ટરનેશનલ ફેક્ટર, એ બધા ફેક્ટર જરૂરી છે. કોઈ પણ બિઝનેસની અંદર અને બહાર એમ બંને એન્વાયરમેન્ટને કોઈ પણ બિઝનેસને ફેસ કરવો પડે છે. કેમકે જે જગ્યાએ આપણે બિઝનેસ કરીએ છીએ ત્યાં પ્રોડક્શન કેમ કરવું, ક્યાંથી રો મટીરિયલ લાવવું, કોની પાસે પ્રોડક્શન કરાવવું, કેવી મશીનરીઝ લાવવી, લેબરને કઈ રીતના હેન્ડલ કરવા, પ્રોડક્ટને કે પ્રોડક્શનને માર્કેટની અંદર કઈ રીતના સેલ કરવું, એ બધા એના ઇન્ટરનલ ફેક્ટર્સ છે. એની સાથે સાથે કોમ્પિટિશન કઈ મળે છે આપણને, કેવા માર્કેટની અંદર પ્રોડક્ટ સેલ કરવાની હોય છે, કેવા લોકો એ વસ્તુને પરચેસ કરશે, તમે કોઈ લોકલ ડોમેસ્ટિક માર્કેટની અંદર પ્રોડક્ટ સેલ કરો છો તો ત્યાંના એક્સટર્નલ ફેક્ટર આપણને અફેક્ટ કરે છે, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પ્રોડક્ટ સેલ કરો છો તો ત્યાંના જે કાંઈ એન્વાયરમેન્ટ છે એ અફેક્ટ કરે છે. તો એ વસ્તુ આપણે સેમ 5ની અંદર ઇકોનોમિક્સમાં બિઝનેસ એન્વાયરમેન્ટ એ સબ્જેક્ટથી શીખવાનું છે. અહીંયા આગળ તમને એનો સિલેબસ આપેલો છે જેમાં 5 યુનિટ છે. સૌથી પહેલું યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટનો તમને બેઝિક ઇન્ટ્રો આપેલો છે જેમાં એની ડેફિનેશન્સ આપેલી છે અલગ અલગ ઇકોનોમિક્સ દ્વારા. ત્યાર પછી એના ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ આપેલા છે, એટલે કે બિઝનેસની અંદર કયા ઇન્ટરનલ ફેક્ટર અફેક્ટ કરશે, કયા એક્સટર્નલ ફેક્ટર અફેક્ટ કરશે, જેનું લેવલ માઇક્રો અને મેક્રો બે હશે. એટલે કે બિઝનેસની અંદર ધારો કે કોઈ ઇન્ટરનલ ફેક્ટર અફેક્ટ કરે છે તો એ ઇન્ટરનલ ફેક્ટરમાંય બે અલગ અલગ છે, એક તો માઇક્રો અને એક મેક્રો. માઇક્રો એટલે સ્મોલ બેઝ ઉપર એટલે કે નાના લેવલ ઉપર હોય, અને મેક્રો એટલે લાર્જ સ્કેલ ઉપર એટલે કે મોટા લેવલ ઉપર કોઈ એન્વાયરમેન્ટલ અફેક્ટ કરતું હોય. એવી જ રીતના ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ હોય. આપણે સેમ 1ની અંદર ને 2ની અંદર આ બે એક્ટિવિટી શીખેલા જ છીએ કે ભાઈ ઇકોનોમિક એક્ટિવિટી એટલે શું? તો કે જે તમે કાંઈ પણ કામ કરો છો, જે કાંઈ પણ એક્ટિવિટી કરો છો એના રિવર્ડમાં તમને જે કાંઈ વેજીસ મળે છે, જે કાંઈ તમને પૈસા મળે છે એ ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય છે. અને જે કોઈ કામ તમે ખાલી કોઈની હેલ્પ માટે કરો છો, કોઈ સેવા માટે કરો છો કે કોઈ જાતના રિવર્ડ વગર કરો છો કે જેમાં તમને પૈસા નથી મળતા, એ નોન ઇકોનોમિક એક્ટિવિટી છે.
હવે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર આ બે ફેક્ટર પણ એટલા જ અફેક્ટ કરે છે, કેમ કે આપણે એમ વિચારીએ કે ભાઈ ધંધો આપણે કરતા હોઈએ છીએ એ પૈસા માટે જ કરતા હોય છે, પણ અમુક બિઝનેસ એવા પણ હોય છે કે જેમાં પૈસા કમાવાની સાથે સાથે તમે જે એન્વાયરમેન્ટમાં એટલે કે જે લોકેશનમાં એ બિઝનેસ કરો છો એ લોકેશનમાં એ સોસાયટીમાં ત્યાંના લોકોને હેલ્પ કરવા માટે થઈ અને આપણે ઘણી વખત કોઈ એવું દાન કરતા હોય, કોઈ એવી સેવા આપતા હોય છીએ, બરાબર, તો એ બધું એક્સટર્નલ ફેક્ટર્સમાં આવી શકે. એટલા માટે થઈને બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર આ એક્સટર્નલ ફેક્ટર પણ અફેક્ટ કરે છે. એક્સટર્નલ ફેક્ટર એટલે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ત્યાર પછી બીજું યુનિટ છે એલપીજી. એલપીજીની અંદર તમને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન્સ એ આપેલું છે. આ દરેકના કન્સેપ્ટ આપેલા છે. લિબરલાઇઝેશન એટલે શું, પ્રાઇવેટાઇઝેશન એટલે શું, ગ્લોબલાઇઝેશન એટલે શું, એ દરેક વસ્તુ આપણને બીજા યુનિટમાં આપેલી છે. ત્યાર પછી ત્રીજું યુનિટ છે ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ. આપણી ટેક્સની સિસ્ટમ શું છે, અત્યારના આપણને બધાને ખબર છે કે એક જ ટેક્સ જીએસટી, બરાબર, પણ આ જીએસટીની અંદર પણ દરેક બિઝનેસ વાઇઝ અલગ અલગ બાયફર્ગેશન કરેલું છે, એ તમને બધાને ખબર છે કે ભાઈ આ ધંધો છે કે આ બિઝનેસ છે તો એને આટલા ટકા ટેક્સ છે એ પે કરવાનો છે, ઓલો બિઝનેસ છે તો એને એટલા ટકા પે કરવાનો છે, એ રીતના બાયફર્ગેશન કરેલું છે. જીએસટી પહેલાં જે અલગ અલગ ટેક્સ હતા કે ભાઈ ઇન્કમ ટેક્સ છે, સેલ ટેક્સ છે, કે એવા જે જે ટેક્સ હતા એ ટેક્સને કઈ રીતના પે કરવા, કોઈ પણ બિઝનેસ તમે કરો છો, તમે પ્રોડક્શન કરી લીધું, પ્રોડક્ટને માર્કેટની અંદર વેચવા મોકલવી છે, પણ તમે વેચતા પહેલાં જ્યારે કોઈ પ્રોડ્યુસર બનાવે છે અને એની પાસેથી કોઈ સેલર છે એ પરચેસ કરે છે, તો એવા સમયે એને એ પરચેસિંગ ઉપર ટેક્સ પે કરવો પડે છે. પ્રોડ્યુસરે કરવાનો હોય છે, સેલરે કરવાનો હોય છે, અને કસ્ટમર જ્યારે બિલ લે છે ત્યારે એને પણ પે કરવાનો હોય છે. તો એ કયા કયા ટેક્સને કઈ રીતના સમજવા એ આપણું આ ત્રીજું યુનિટની અંદર આપેલું છે, જેની અંદર તમને ટેક્સનો મિનિંગ શું છે, ટેક્સના ટાઈપ્સ શું છે, એની સિસ્ટમ શું છે, રેવન્યુ કઈ રીતના છે, સ્ટેટ અને સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે એના રેવન્યુ શું છે એ તમને આની અંદર આપેલા છે. ત્યાર પછી ચોથું યુનિટ આપેલું છે પબ્લિક ફિનાન્સ. પબ્લિક ફિનાન્સ એટલે શું, તો કે પબ્લિક છે ફિસ્કલ પોલિસી થ્રુ. ફિસ્કલ પોલિસી એટલે શું, તો કે પબ્લિક આપણે જે કંઈ ટેક્સ પે કરી છીએ એ ટેક્સની અમાઉન્ટ જે કંઈ સરકાર પાસે જાય છે, સરકાર એ પૈસાને પબ્લિક માટે કઈ કઈ રીતના વાપરે છે એ વસ્તુ ફિસ્કલ પોલિસીની અંદર આપેલી છે. અને પબ્લિક ફાઇનાન્સની અંદર લોકો જે કંઈ ટેક્સ પે કરે છે, લોકોની પાસેથી જે કંઈ રેવન્યુ ગવર્મેન્ટ જનરેટ કરી શકે છે અને લોકો પાછળ જે કંઈ ખર્ચો કરે છે એ બધું આપેલું છે પબ્લિક ફાઇનાન્સની અંદર. ત્યાર પછી છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે આપણે જે કંઈ બિઝનેસ કરી છીએ એ બિઝનેસ ખાલી ડોમેસ્ટિક માર્કેટ પૂરતો નથી, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એ બિઝનેસ આપણો ફેલાયેલો છે, એટલે કે ઇન્ડિયાની જે કોઈ માર્કેટ છે એ માર્કેટ સિવાય તમે અધર માર્કેટની અંદર પણ જ્યારે તમારું પ્રોડક્ટ છે એ સેલ કરતા હોય ત્યારે ત્યાંના ટેક્સ શું છે, ત્યાંની ગવર્મેન્ટ શું છે, ત્યાંના રેવન્યુ એ લોકો કઈ રીતના જનરેટ કરે છે, એ લોકોનું માર્કેટ સ્ટ્રક્ચર શું છે, એ લોકોનું યુનિયન શું છે, એ દરેક વસ્તુ સમજવા માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એ કામ કરે છે, એટલે કે એ આપણને એ વસ્તુ શીખડાવે છે. ત્યાર પછી તમારી આજે પાંચ યુનિટ છે એને પાંચ અલગ અલગ ચેપ્ટરની અંદર આપેલા છે, જે અહીંયા તમને બતાવેલું છે કે ભાઈ ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ પહેલું ચેપ્ટર, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન બીજું ચેપ્ટર, ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ ત્રીજું ચેપ્ટર, પબ્લિક ફિનાન્સ ચોથું ચેપ્ટર, અને છેલ્લું છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ.
એટલે કે આ 5 ચેપ્ટરની અંદર તમને બિઝનેસ શું હોવો જોઈએ, બિઝનેસને કઈ રીતના વધારી શકાય, બિઝનેસની અંદર અને બહાર કયા કયા ફેક્ટર્સ છે એ અસર કરે છે, કયા આપણે ટેક્સ સિસ્ટમને આપણે ફોલો કરવાની હોય છે, કઈ રીતના પબ્લિક પાસેથી રેવન્યુ જનરેટ કરી શકાય છે અને કઈ રીતના ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ટકી શકાય છે, એ તમને આ 5 ચેપ્ટર દ્વારા આપેલું જ છે. ત્યાર પછી જે ફર્સ્ટ ચેપ્ટર છે એની અંદર કે જે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ જે આપણું પહેલું ચેપ્ટર છે એની અંદર તમને 5 પ્રશ્નો આપેલા છે, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે બિઝનેસ એન્વાયરમેન્ટનું ઇન્ટ્રોડક્શન, બીજો પ્રશ્ન છે એની ડેફિનેશન, ત્રીજો પ્રશ્ન છે ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ જેમાં માઇક્રો અને મેક્રો એન્વાયરમેન્ટ બે આપેલા છે, ત્યાર પછી છે ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ, અને 5મો ક્વેશ્ચન છે નેચર એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. તો આ પાંચ પ્રશ્નો આપણા ઇન્ટ્રોડક્શન ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર આપેલા છે.